बस रात काम कर्या पछी पण बे वखत नी रोटली नथी मळती।
પણ માતાજી, તમારી દયાથી અમે ક્યારે ભૂખ્યા નથી સુયા. તમારી કૃપા હંમેશા અમારા પર બનાવી રાખજો. અરે, કમાઈ તો હવે શરૂ થશે જ્યારે 3-4 મહિના પછી નોરતા શરૂ થશે. સાચી વાત છે ઉમા, પણ અત્યારથી આપણે થોડી થોડી પૂંજી જમા કરવી પડશે જેથી આપણે વધારે માલ ભરી શકીએ અને સુંદર સુંદર ઘડાઓ બનાવી શકીએ. પછી હું શહેરના બજારમાં જઈને વેચીશ. અરે બા, આજે જમવાનું પણ નથી બન્યું. ચાલ આ રોટલી આપી દે મને. અરે નાલાયક, બે વખત જમવા માટે આવી જાય છે, આખો દિવસ રખડેલ છોકરાઓ સાથે રખડતો રહે છે. એના કરતા તારા બાપુજી સાથે કામમાં મદદ કરતો હોય તો. એક નંબરનો નકામો છે. બા, એ વાતને છોડ ને, એ ડોસાને જવા દે, મારે જમવાનું હાલ. ચાલ નાલાયક, તારા બાપુજી સાથે સારી રીતે વાત કર. જવા દે બા, ચૂલામાં આગ પણ નથી. અરે નાલાયક, આગ નથી તો જા જંગલમાં જઈને સૂકી લાકડી લેતો આવ. બસ નકામો ખાવા માટે આવી જાય છે આખો દિવસ. ચૂપ કર, ક્યારની ચટર પટર કર્યા રાખે છે. શું કર્યું તે? સબ જોર જેવો છે. મારી ચોપડી બાળી નાખી. શરમ નથી આવતી તને? મારી ભણવાની ચોપડી છે આ. આ ખાલી ચોપડી નથી, આ તો માં સરસ્વતી છે. સૌ દુષ્ટ છે તું. રાક્ષસ, રાક્ષસ છે આ તારો ભાઈ. એક નંબરનો લોફર, રખડેલ અને બદમાશ. એને ચોપડી શું કિંમત? તારે નાખવી જતી તો મને ચૂલામાં નાખી દે. ચોપડી શું કામ નાખી? તને ખબર છે આ બાપુજીને એક એક ચોપડી ભેગી કરવામાં કેટલી મહેનત કરવી પડે છે. હે માતાજી, આ રાવણ મારી કોખમાંથી કેવી રીતે જન્મ્યો? અરે ચૂપ કર, એને ભણવા કરવાનું ન શોભે. એને ઘરના કપડાં ધોડાય, વાસણ ધોડાય. અરે હવે લાય ગોળ અને રોટલી અને આને પણ નાખ. અરે ભાઈ, ભાઈ મારી ચોપડી છોડ. ભાઈ, અરે છોડ ભાઈ, છોડી દે. બાળાલે છોડ, છોડી દે, છોડી દે. કાલથી મફતની રોટલી ખાવા નહીં આવતો. કામ કરીશ તો જ રોટલો મળશે, સમજ્યો? મારી ચોપડી. વાઘેલા ભાઈ, અરે ઓ વાઘેલા ભાઈ. અરે તું શું છે ભાઈ તારે? વાઘેલા ભાઈ, થોડા પૈસા આપો ને, મારે કામ છે. કેમ? પાછા આપી દઈશ તમને. ફરી વાર આવતા ને આજુ તો પૂછું પડે. શું કીધું? લે ચાલ નીકળ. આપો ને કીધું રે, નીકળ હવે. અને વડે વડે આવતા આદત પડી ગઈ છે. ચાલ આલે ચાલ. કાકા, જય અંબે. જય અંબે. મને થોડું કરિયાણું ઉધાર આપો ને. પૈસા લાવી છો? કાકા, અત્યારે તો મારી પાસે પૈસા નથી, પણ મારા બાપુજી પાસે પૈસા આવશે ને એટલે હું આવીને તમને આપી જઈશ. અત્યારે મને આપો ને કરિયાણું. અત્યારે તો આપી છું, પણ ટાઈમ થી આવીને પૈસા મને આપી દેજો. હા ઠીક છે. હા. કાકા, એક તેલની બોટલ આપજો ને. હા આપું છું. કાકા, મને એક ચોપડી આપો ને. હા લે, ચોપડી પણ લે.
आभार काका। काका, मारे बीजी चोपड़ी जोए तो मने मर्शे? ले जा, ले जा। जी काका, जय अंबे काका। जय अंबे डिक्री। विद्या, ए हा, सांभर तो, अयाव। हा, आई बा। हाँ बा। अशू वांचिया कर छे, ले, आ लोट बांधी आप मने। हाँ बांधू बा। अरे, अशू आखो दिवस भण भण करिया कर छे, आ छोकरी नू मने काई समझातु नथी, आखो दिवस बस, इने काई काम अज नथी भणवा सिवाय। बा, मने एक बार चोपड़ी आपने। ना, तू पहला मने लोट बांधी आप। हाँ, हूँ लोट लोट बांधी दऊं छू बा, मने चोपड़ी आपने एक वार, एक एक वार, एक वार। बा, तू आले, ले, आ लोट बांधी दे, हाँ? आ छोकरी साव गांडी थई गई छे। आ रही तारी तुए। आलो, नाखी दो आमा। बहु सरस सुगंध आवे छे। બધા માટલા રાખી દીધા. વાહ, બહુ સરસ કામ છે તમારું. આજે તમારી મહેનત કરવાની જરૂર છે. કરીશ કરીશ. મારે બહુ મોટી ઓર્ડર આપવાની છે. તમારી કામ સરસ છે. તમે એ રીતે કામ કરતા રહેજો. તમારે મોટી ઓર્ડર આપું. હાલો તમારો મિંતાન. જય માતાજી. જય માતાજી. જય માતાજી. આવજો. અરે, આખી આખી રાત તું ચોપડી વાંચ્યા કરે છે. અજવાળું પણ ઓછું છે. તારી આંખો ખરાબ થઈ જશે. તો એમાં તને શું તકલીફ થાય છે બા? તકલીફ મને નહીં, પણ તારા બાપુજીને થશે. હા હા, મને તકલીફ થાય છે માતાજી, કે હું મારી દીકરીને ભણાવી નથી શકતો. સારું થયું કે આપણી નાતમાં કોઈ છોકરા છોકરી ભણતા નથી. જો વિદ્યા વધારે ભણી જશે ને, તો એની સાથે કોઈ છોકરો લગ્ન નહીં કરે. પણ બા, તું. અરે, શું થશે તારું? આખી જિંદગી મારા માથા પર બેસી રહેશે કે સાસરીએ પણ જશે? મારે ખૂબ ભણવું છે, એટલે કાંઈ પણ થાય હું તો ભણીશ જ. હવે તારા લગ્નની ઉંમર થઈ ગઈ છે. મારે કઈ લગ્ન નથી કરવા. લો, સાંભળી તમે તમારી દીકરીની વાતો. મારે ભણવું છે, મારે બહુ જ ભણવું છે. પણ તારા બાપ પાસે પૈસા ક્યાં છે? નિશાળે તો તું જતી નથી. અરે, બે ટંકના ખાવાના પણ વાંધા છે. હવે બેકારની વાતો ના કર. ઉમા, તારી વાત તો સાચી છે, પણ આપણી વિદ્યા બહુ હોશિયાર છે. જે ચોપડી હાથમાં લે છે એક જ વારમાં યાદ કરી લે છે. હે માતાજી, મને બહુ દુઃખ થાય છે, હું મારી દીકરીને ભણાવી નથી શકતો. અરે, ગાંડા થઈ ગયા છો કે શું? હવે આના લગ્નની ઉંમર થઈ ગઈ છે,
છોકરો રખડેલ નીકળ્યો અને છોકરી ગાંડી, શું થશે? આ બંને બાપ દીકરી, મારો તો જીવ ખરાબ થઈ ગયો. ખરેખર એક વાત ધ્યાન રાખજે, તું તારા ગળામાં ફાંસીનો ફંદો રાખી રહ્યો છે. પૈસા આરવ્યા આજે જોવા ને તો તારી જમીન ગઈ. મને માફ કરજો સાહેબ. ધનસુખ નામ યાદ રાખ અને ટાઈમે પૈસા આપજે. એ બાપુ એમ નહીં માને, એના ઘરમાં ઘૂસો. મગજ ખરાબ થઈ ગયું છે બંને બાપ દીકરીનું. અરે ભણવાનું ગણવાનું આપણા નસીબમાં નથી. ન તો અહીંયા કોઈ નિશાળ છે અને ન તારા બાપ પાસે કોઈ પૈસા છે. અરે હું તારી આગળ હાથ જોડું છું, તું આ ભણવાનું ભૂલી જા. હવે તું નાની બાળકી નથી, બે વખતનું ખાવાનું માંડ પૂરું પડે છે અને તારા લગ્ન પણ કરવાના છે. પણ બાતુ કેમ વળે છે તું વિદ્યાને? તમારું મગજ સાવ ગાંડું થઈ ગયું છે. અરે શું આખો દિવસ ભણવાનું ભણવાનું ને ભણવાનું, તો એમાં ખોટું શું છે? એમાં આનો કઈ વાંક નથી. અને માસ્ટરજી પણ કહે છે કે આપણી વિદ્યા બહુ બુદ્ધિશાળી છે. વાંક તો મારો છે કે હું એને ભણાવી નથી શકતો. હે માતાજી, મને એટલા રૂપિયા તો આપ્યા હોત કે હું મારી દીકરીને ભણાવી શકું. એક નંબરનો નકામો, ચૂલ નકામો. ઘિન આવે છે મને, મારી પર ઘિન આવે છે. આજ સુધી વિદ્યાએ ન સારા કપડા માંગ્યા, ન સારું ખાવાનું માંગ્યું, તો બસ ભણવાનું. અને હું એને એ પણ નથી આપી શકતો, એને નિશાળે પણ નથી મોકલી શકતો. નહીં બાપુ, તમે પોતાને તો શું કામ આપો છો? જો માતાજી ઈચ્છ્યું ને તો હું જરૂર ભણીશ, જરૂર ભણીશ બાપુ. મારે ખૂબ ભણવું છે. અરે બંને બાપ દીકરી ગાંડા થઈ ગયા છે બસ. બહુ દિવસથી મળ્યા નથી શંકરભાઈ. ધનસુખભાઈ આવો આવો, પધારો પધારો. ઉમા જા, ચા બનાવીને લાવ. ચા પીવા નથી આવ્યા અમે. જાણું છું મુકેશભાઈ, તારા માથા પર વ્યાજ ચડી રહ્યું છે. આ તો તારી છોકરીને જોઈને ચૂપ છીએ અમે. તારી દીકરી બહુ સુંદર છે મુકેશભાઈ. ગુસ્સો ઓછો કરો ઉમાબેન, એ તો શંકરને જ બધી ખબર છે. માફ કરજો મુકેશભાઈ, માફ કરજો. સુંદર દીકરીની માની વાત અમને ખોટી નથી લાગતી, પણ ધ્યાન રાખજે, વ્યાજ અને મુદ્દલ બંને વાસ્તા જોઈએ. ચાલે ને બાપ દીકરાની નજર ખરાબ છે મારી વિદ્યા પર. આ બંને બાપ દીકરાને હું જાનથી મારી દઈશ. હું પણ ઈચ કરીશ, હું પણ ઈચ કરીશ. પણ પૈસા લીધા છે, પૈસા લોકોના મોઢા પર મારીશ. અમે ગરીબ છે પણ ઇજ્જત છે અમારી. આ મુકેશનો તો હું જીવ લઈ લઈશ. મુકેશભાઈ, કાલે ને તો પરમ દિવસે તમારા પૈસા પહોંચાડી દઈશ. તારા બા અને બાપુજીને સમજાવી દેજે, વધારે નખરા ના કરે. એ તો ગામમાંથી બહાર કાઢી મૂકી છે ને. ભલે, હું સમજાવી દઈશ એમને. Oh,
મારી દીકરીએ તો બહુ સુંદર ઘડો બનાવ્યો છે ને બાપુ, માસ્ટરજી માટે બનાવ્યો છે. આજે માસ્ટરજીનો જન્મદિવસ છે. હે, તો જા માસ્ટરજીને મળ અને એમને ભેટ આપીને આવ. હા બાપુ, એક વાત પૂછું? પૂછ બેટા. આ ધનસુખભાઈ રાઠોડ બહુ ખરાબ માણસ છે. અરે, બંનેની ગંદી નજર છે તારા ઉપર. બંને બહુ જ ખરાબ માણસ છે. તમે મારા પર ભરોસો રાખો. મારા પર ભરોસો ન હોય તો માતાજી પર ભરોસો રાખો. જ્યાં સુધી મારો જીવ છે ત્યાં સુધી હું મારી દીકરી પર આંચ પણ નહીં આવવા દઉં. અને તું તું ફિકર નહીં કરું માં. વિદ્યા, જા માસ્ટરજીને ભેટ આપી નાઓ. જી બાપુજી. ઉભી રહે. લે હવે જા. હું જાઉં. માસ્ટરજી બહુ જ સારા માણસ છે, પણ આપણી વિદ્યા પર તો ભૂત સવાર છે ભણવાનું. એને એને કેવી રીતે ઉતારું? એમ જ ને. અરે, આપણી વિદ્યા બહુ બુદ્ધિશાળી છે. એ તો એની કમનસીબી છે કે એને મારા જેવો બાપ મળ્યો છે જે એને ભણાવી પણ નથી શકતો. તમારું પણ બસ મગજ એકદમ સાવ ખરાબ થઈ ગયું છે. ભણેલી ગણેલી છોકરી સાથે કોણ લગ્ન કરશે? અને આપણી જાતમાં તો છોકરાઓ ભણતા જ નથી. પણ આપણી વિદ્યા બુદ્ધિશાળી છે. માસ્ટરજી કહે છે કે વિદ્યા હીરો છે, હીરો. ભૂલ તો મારી છે કે હું એને ભણાવી નથી શકતો. ન મારી પાસે પૈસા છે, ન ગામમાં નિશાળ. અને આ શું ક્યારની લગન લગન લગનની પીપુડી વગાડી રહી છે? અરે, ભણેલા ગણેલા છોકરાઓ ક્યારે આવું નાતવાત જોતા નથી. અને આપણી દીકરી વિદ્યા ભણી ગણીને મોટી નોકરી કરશે, અને કોઈ ભણેલો ગણેલો છોકરો એની સાથે લગ્ન કરશે. તું ચિંતા નહીં કર. અરે અરે, જોડી તો છે ને ઉપરવાળો બનાવે. અરે, સપના જોવાનું બંધ કરો. પેલા તમે પેલા સાવકારોના પૈસા ઉતારો. એ બંનેની બહુ જ ગંદી નજર છે આપણી વિદ્યા પર. હું શું કરું? હે માતાજી, તમે કેવા દિવસો દેખાડી રહ્યા છો. ન તમે જીવવા દો છો, ન મરવા દો છો. રોજ થોડું થોડું મારવા કરતા એક જ વારમાં મારી નાખો ને એટલે વાત પતી જાય. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. આજ વાર દિવસ છે, હે ને? તો આપણે બધા વાર દિવસ મનાવીશું. અરે વાહ, વાહ વાહ, ખૂબ તરક્કી કરો, ખૂબ તરક્કી કરો. હા, અરે વાહ, હા, વાહ વાહ વાહ. તૈયાર બધા ભણવા માટે? હા, તો ચલો એનો ઘડિયો બોલીશું. બરાબર, એક મિનિટ કરો. બે એકમ બે, બે દુ ચાર, બે તાળી છ, બે ચોક આઠ, બે પંચા દસ, બે છંગ બાર, બે સત્તા ચૌદ, બે અઠા સોળ. For ball. B for ball. C for cat. C for cat.
તું કોણ છે? તારું નામ શું છે? વિદ્યા. તું તો કુમારની દીકરી છે ને? હા, મને એક દિવસ માટે ચોપડી મળશે. તને લગતા વાત આવડે છે? હા, માસ્ટરજી જે તમને ભણાવે છે એ હું સંતાઈને સાંભળું છું. મને પણ ભણવું છે. મને એક ચોપડી આપશે? હું તને કાલે પાછી આપી દઈશ. તારો ખૂબ ખૂબ આભાર. કેમ છો? મજામાં. એક બેસન નું પેકેટ આપો ને. અચ્છા, આ લે બેસન નું પેકેટ. તારા ભલા કરો. ગુડ મોર્નિંગ. તો ચલો છોકરો, આજે આપણે કવિતા ગાઈશું, બરાબર? તો હું ગાઈશ, એ પ્રમાણે તમે ગાઈજો. હે ને, ચલો બધા જ ગાશે. એક બિલાડી જાડી, એને પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તાળાઓ જોડી તળવા ગઈ, તાળાઓ માથો માગર. સાડીનો છેડો છૂટી ગયો, સાડીનો છેડો છૂટી ગયો, મગરના મોમાં આવી ગયો, મગરના મોમાં આવી ગયો. માસ્ટરજી, 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 આનું શું કરશું? અરે બેટા, આ આને છે ને બે વારે ગુણી દેવાનો. બે વારે ગુણશે અને આટલો જવાબ આવશે. હવે જો રાત બહુ થઈ ગઈ છે એટલે તું ઘરે જા, સવારે ભણીશું, બરાબર? ઓકે માસ્ટરજી. ચાલો ખુશ રહો, જાઓ જાઓ, જીતા રહો. એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ. એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી. અરે આ છોકરી તો એકદમ ગાંડી થઈ ગઈ છે. કેટલી બધી ચોપડીઓ ભેગી કરી નાખી છે આણે.
એ ભણે છે અને હવે તો એ વાંચે છે ને લખે છે. અરે પણ આ તો નિશાળે નથી જતી અને એને કોઈ ભણાવતું પણ નથી. અરે હા વિદ્યા, તને ભણાવે કોણ છે? હું ભણાવું છું. માસ્ટરજી તમે? પ્રણામ. શંકર, તારી ડિગ્રી લાખોમાં એક છે. અરે હું જ્યારે છોકરાઓને ભણાવતો હું છું ને, તારે સંતને જોયા કરે છે. હું કેટલા દિવસથી જોઉં છું અને હું જે પણ ભણાવું છું ને એને બધું જ આવડે છે. મને બહુ જ ભણવું છે માસ્ટરજી. માસ્ટરજી, મારી દીકરી ભણવા માટે ગાંડી થઈ રહી છે. કોઈ પણ કાગળ જુએ ને તરત વાંચી નાખે. મેં એને 4 ધોરણ સુધી ભણાવી, પણ નિશાળ 8 કિલોમીટર દૂર છે અને હું રહ્યો ગરીબ માણસ. તો એ 2 વર્ષ સુધી હું નિશાળે લઈ ગયો, પણ પછી આગળ ન ભણાવી શક્યો. અરે અમારી જ્ઞાતિમાં તો કોઈ ભણતું જ નથી, દીકરીઓ તો બિલકુલ નહીં, કેમ કે એમની સાથે કોઈ લગ્ન નહીં કરે. પછી મને ભણવું છે માસ્ટરજી, મને બહુ જ બહુ જ ભણવું છે. કઈ વાંધો નહીં દીકરા, કઈ વાંધો નહીં. સારું ચાલ, હું તને સવાલો પૂછું, તું આને જવાબ આપ. બોલ, ભારતની રાજધાની કઈ? દિલ્હી. સરસ. અને ગુજરાતનું પાટનગર? ગાંધીનગર. એપીજે અબ્દુલ કલામ કોણ હતા? એપીજે અબ્દુલ કલામ મિસાઇલ મેન, સાયન્ટિસ્ટ અને ભારતના રાષ્ટ્રપતિ હતા. ક્રિકેટના ભગવાન કોને માનવામાં આવે છે? સચિન તેંડુલકર. બાળ દિવસ કોની યાદમાં મનાવે છે? ચાચા નહેરુ. પ્રાણવાયુ કયો વાયુમાં કહેવા આવે છે? ઓક્સિજન. બ્રહ્માંડમાં કેટલા ગ્રહો છે? 9. સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં આવેલું છે? કેવડિયા. સરસ સરસ સરસ. અને સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં થયો હતો? કરમસર. શંકર, તારી ચોથો પાસ થયેલી દીકરી પોતાની મહેનત અને લગનથી કેટલા બધું જાણે છે. દીકરી, હું ભણાવીશ તારે. તમારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. હું તો રિટાયર્ડ શિક્ષક છું. દીકરા, તારે જાળે પર ભણવું હોય ને મારે ઘરે આવી જાસ, હું ભણાવીશ. ચાલો તારે. પ્રણામ. પ્રણામ. વિદ્યા, તારે જેટલું ભણવું હોય ને એટલું ભણશે, હું તને ભણાવીશ. હા ખૂબ આગળ વધો, ખૂબ બઢો. અરે વાહ. અરે વિદ્યા, બેસી જાઓ. માસ્ટરજી. પ્રણામ માસ્ટરજી. આયુષ્માન ભાવ બેટા, ખૂબ ભણો, ખૂબ તરક્કી કરો, ખૂબ આગળ વધો. માસ્ટરજી, આ મારા તરફથી તમારા માટે ભેટ. અરે વાહ, ખૂબ જ સુંદર છે દીકરા. દીકરા, આનાથી મૂવી ભેટ શું હોઈ શકે? અને આપણો જીવન પર્યંત એક આ માટલાની જેમણ હોય છે ને, જો આપણે મેં જ્ઞાનનું અમૃત ભરે છે, આમાં આપણે જ્ઞાનનું પાણી ભરીએ ને તો અમૃત બની જાય. અને દુર્ગુણો જેવા કે કામ, ક્રોધ, મોહ, મદ એ બધા ભરીએ ને તો વિષ બની જાય ને. માસ્ટરજી, જો તમારા આશીર્વાદ રહ્યા ને તો હું પણ મારા જીવનના ઘડામાં જ્ઞાનનું અમૃત ભરીશ. અરે દીકરા, મારા આશીર્વાદ તો હંમેશા તારે સાથે જ છે. હેને, હા તને ખબર છે હવે તને મેટ્રિકની પરીક્ષા આપવાની છે. સાચું કહો છો માસ્ટરજી. હા હા, હવે તું અને તૈયારીઓ શરૂ કરી દે. હે, અને દીકરા તું મેટ્રિકની બધી તૈયારી શરૂ કર દે, હું ભણાવીશ તને. હા જી માસ્ટરજી.
મારી દીકરી તું ખૂબ આદર વડો તું ખૂબ તરક્કી કરો હે શું વિચારી રહ્યા છો તમે? વિદ્યા વિશે તને નથી લાગતું કે આ છોકરી કંઈક બની શકે? લાગે તો છે, પણ આપણી આ હાલત તો જો. અરે, બે વખતના રોટલા પણ માંડ પૂરા પડે છે. બધું કામ તમારે જ કરવું પડે છે, અને પેલા ધનસુખભાઈનો શું ભરોસો? આપણે એનો કરજો ન ચૂકવી શક્યા તો? વિદ્યાએ ભણવું જોઈએ. અરે, તમે ગાંડા થઈ ગયા છો કે શું? આપણે વિદ્યાના લગ્ન કરી દેવા જોઈએ. આપણો દીકરો વિપ્રીશ સાવ નાલાયક છે, ખોટી સંગતમાં ફસાઈ ગયો છે. એને તો પોલીસ ગમે ત્યારે પકડીને લઈ જશે. આપણા માથા ઉપર તો મુસીબતોનો પહાડ તૂટી પડશે. તું એક વાત સમજી લે, ઉમા, હું વિદ્યાને ભણાવીશ. અને હવે તો એ દસમીની પરીક્ષા આપી ચૂકી છે. પણ દસમીની પરીક્ષા આપીને કરશે શું? તમે વિચારો, ભલે હું વેચાઈ જાઉં, મરી જાઉં કે બરબાદ થઈ જાઉં, પણ હું વિદ્યાને ભણાવીશ. હે માતાજી, વિદ્યાએ ભણવું છે ને અમારે એને ભણાવવું છે. અમારી મદદ કરો, અમારી મદદ કરો માતાજી. તમે વેલી વિદ્યાને જોઈ? ના. ઓ કાકા, અહીંયા આવો, અહીંયા આવો. પેલી શંકરકુમારની દીકરી વિદ્યાને જોઈ? નહીં, નથી જોઈ. નથી જોઈ? ના. સાબ જાવ, ચાલો કાઈ નહીં. તમે શંકરકુમારની દીકરી વિદ્યાને જોઈ? ના ના, નથી જોઈ અમે. ના, નથી જોઈ. ચલો, કઈ વાંધો નથી. વેલી શંકરકુમારની દીકરી વિદ્યાને જોઈ? ના ના ના. વિદ્યા, વિદ્યા, આજે તો બહુ સુંદર દેખાઈ રહી છે ને તું? તારા બાપાએ વ્યાજના પૈસા પણ નથી આપ્યા. આજે તો હું પૂરા વસૂલ કરીશ પૈસા. અરે રાજેશ, અહીં આવ. હા સાહેબ. વિદ્યાને જોઈ છે? ના, મેં નથી જોઈ. ચારલું દિવસ પછી દેખાડી નથી. નહીં, નથી જોઈ. ના. સારું, કઈ વાંધો નહીં, જાઓ. જય શ્રી કૃષ્ણ. અરે, આજે તો મારી પ્યાસ બુઝાવી દે. આજે તો બુઝા બચીને આજે કઈ ભાગીશ. આજે જાગીર છે કે શું? મારી દીકરીને હાથ લગાડવાની તારી હિંમત કેમ થઈ? અમે ગરીબ છીએ, કરજદાર છીએ,
પણ અમારી વો દીકરીનો સોદો નથી કરતા, સમજો હરામી? એ મારા પર હાથ ઉપાડ્યો છે, નહીં છોડું મેં તને. અરે ચલ જા, તું અને તારા પેલા હરામી બાપને જોઈ લઈશ. ખસ જા અહીંયાથી, નીકળ સાલો હલકટ. ના બેટા, ના બેટા, ના બેટા, નહીં રડીશ બેટા, હું છું ને. બાપો તો છે ને, તને છોડે નહીં હવે. ક્યાં છે વિદ્યા? અરે આખું કામ થયું પણ કસે ન દેખાય. ઉમા પણ ખબર નહીં ક્યાં ચાલી ગઈ છે. હે ભગવાન, કઈ કઈ તકલીફ તો નહીં પડે ને? તકલીફ તો પડી ગઈ છે. શું સમજે છે સાવકાર મુકેશ? ધનસુખભાઈએ અમને ખરીદી લીધા છે કે શું? કેમ, શું થયું? અરે મુકેશભાઈ, આપણે વિદ્યા પર બળજબરી કરી. શું વાત કરે છે? હા સાચું કહી રહી છું, આ બધું તમારા કારણે જ થયું છે. તમે જે કરજાના કાગળ ઉપર અંગૂઠો લગાવ્યો હતો ને, તમને ખબર છે એમાં શું લખ્યું હતું? એમાં લખ્યું હતું કે તમે જો વ્યાજના અને કરજાના એને નહીં ચૂકો તો એ આપણી વિદ્યાને ઉઠાવી જશે. શું વાત કરે છે? એવું કઈ નહીં થાય. એવું જ થશે તો હું એને છોડીશ નહીં. મારી દીકરીને હાથ પણ લગાડ્યો છે ને તો એની જાન લઈ લઈશ. તું ચિંતા નહીં કર દીકરી, હજી તારો બાપ જીવે છે, હું તને કઈ નહીં થવા દઉં. પણ ધનસુખભાઈ, એક વાર કહું છું, વાડે કરીએ મારે કહેવાનું, જ્યારે કહો ત્યારે તમે લોકો મગજ ઉપર ઉભી રહે છો. પૈસા માંગવા આવ્યો છું, ઝક મારવા નથી આવ્યા. જ્યારે જો ત્યારે તમારી. ઓ બાપા, વાત સાંભળો. ઓય બીજી વાર ભૂલ ન થાય, સમજા? હળા તે બાપુ, આજે શંકર અને વિદ્યાનો હિસાબ કરવો પડશે. શું થયો? એણે છે ને મને લાફો માર્યો અને મારી સાથે આવું કર્યું બાપુ. એ લોકો સાલા ગંદા નાળીના કીડા છે, કરજદાર સાલા. ચિંતા કરતો નહીં, આજે આપણે વિદ્યાલયથી ઉઠાવી લેશું. આલો વિદ્યાને પાણી આપો. બેટા, અને હા શંકર, એક ખુશખબરી પણ છે. અરે શંકર, તારી વિદ્યા 10મું પાસ થઈ ગઈ છે. શું સાંભળ્યું માં? આપણી દીકરી 10મું પાસ થઈ ગઈ છે. માસ્ટરજી, બાપુ. બેટા, માં શંકર જીવતી રે દીકરા, જીવતી રે. હવે તો છે ને વિદ્યાને આગળ ભણાવી જ જોઈએ. હા માસ્ટરજી. શંકરભાઈ, તમારે જીવ બચાવી લો. મેં સાંભળ્યું છે કે ધનસુખભાઈ આજે રાત્રે વિદ્યા દીકરીને ઉપાડી જવાનું છે. બાપુજી હજુ આવ્યા કેમ નહીં? સામાન લારીમાં મૂકવામાં સમય તો લાગે ને. બાબા, હું જોઈને જોઈ આવું બાપુજીને. મરવું છે કે શું? ધનસુખ અને મુકેશ તને જ શોધતા હશે. અરે શંકર, શું કરે છે? નીકળે નહીં હજી સુધી. આ થોડો સામાન ભરી લો. અરે પેલો ધનસુખ અને મુકેશ ગમે તારે આવશે, તમારી જાન બી ખતરો છે, નીકળો પહેલા. પણ આટલો બધો સામાન અહીંયા છોડી. અરે જો તમે એના હાથમાં એક વાર ફસી ગયો તો બચાવી ન શકો. નીકળો નીકળો નીકળો.
અરે છોડ ને, ત્યાંનો હિસાબ કરવો પડશે. અને હા સાંભળ, આપણે છે ને આપણે સર્વે મળશું બરાબર. હે માતાજી, એમની રક્ષા કરજો. માતાજી એમની સાથે છે. ચલો જલ્દી નીકળીએ, ચલો ચલો જલ્દી જલ્દી. બાપુ કઈ ગયા લોકો બધા, દેખાતા કેમ નથી? શંકર હું તો તને નહીં છોડું, ખબર છે તું ક્યાં છે. Thank you.
શું કરીશું? શહેર તો જવું જ પડશે. પણ બાપુ, આપ આ સામાન બે ગોણી લઈએ ને ચાલતા થઈ જઈએ. બીજો અહીંયા જ રાખીએ અને લારીએ છોડી દઈએ. બાપુ, બાપુ અમારી ચોપડી લઈ લો. હા, તમે ચિંતા નહીં કરો. માતાજી આપણી સાથે છે. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. સાચું છે બા, લાવ આ મને આપી દે. જય માતાજી, જય માતાજી. બાપુ મને આપી દો ને. બાપુ, હું પૂછી લઉં કોઈને રસ્તો. બાપુ, માસ્ટરજી. નમસ્તે. પ્રણામ. સારો પહોંચી ગયા ને? સાચવીને બાપુ. તમે આવી ગયા માસ્ટરજી? આવું જ પડે ને. અને જો તમ લોકોને ચિંતા નહીં કરતા, બધું સારું થઈ જશે. પણ માસ્ટરજી, જો હું એક શિક્ષક છું અને શિક્ષકને ફરજ છે ડિગ્રીને ભણાવવાની, અને હું તો મારી ફરજ પૂરી કરું છું. ચાલો ચાલો, તમે મારી સાથે ચાલો. ક્યાં? હવે કઈ પૂછવાની જરૂર નથી, જે માસ્ટરજી કે એમ જ કરવાનું. હા હા, અહીંયા એક ધર્મશાલા છે, એ ધર્મશાલામાં જઈએ. એ મારા રિલેટિવની છે, હે ને? ચાલો આવજો. ચાલો. અરે નારાજ થશે. હવે માલિક ને મારો ગોળી, એ તો મુંબઈ માં છે. આપડે તો પૈસા કમાવાના છે, પૈસા.
અરે માસ્ટર કૃષ્ણકાન શરીફ માણસ છે અને આપણા સગાવાળા છે. મારો સંબંધ તો પૈસાથી છે, પૈસા આપો પછી જ જગ્યા મળે, નહીં તો નહીં. અને તમને કહી દઉં છું, તમને બી છોડીશ નહીં, નહીં તો વેલણ છૂટું ફેંકીને મારીશ. સમજ્યા કે પછી સમજાવું? આ છોડ જા ભાઈ. નમસ્કાર માસ્ટરજી. નમસ્કાર. નમસ્કાર. નમસ્તે. વાત એમ છે માસ્ટરજી, અમારી ધર્મશાલા મેં રહેવા માટે જગ્યા નથી. મારે તો પૈસા થી મતલબ, મારે તો પૈસા જોઈએ. આ લોકો અહીંયા રહેશે, ભિખારી જેવા છે, સાવ ભિખારી. એ કઈ થી પૈસા લાવવાના છે? આપણે બીજે જગ્યા જોઈ લઈએ. તો તમે 300 રૂપિયા જ આપજો. 500 રૂપિયા થી એક પણ રૂપિયો ઓછો નહીં લઉં. પરવડે તો રો, નહીં તો જાઓ. પોપટલાલજી, આ 500 રહેવાનું, આને 500 જમવાનું, આને બાકીના પૈસા હું આપતો રહીશ. મારે તો પૈસા આવવા જોઈએ. જાઓ પેલી રૂમમાં જતા રહો. જાઓ જાઓ. નમસ્તે. પોપટલાલજી, ખૂબ ખૂબ આભાર તમારો. અરે કામ જોઈએ છે, કઈ કામ આપો ને. કચરા પોતું કરવું પડશે. હા હા, કરીશું કરીશું. હા લઈ લો, ઝાડુ કરી નાખો. બા હું વાળી લઉં કચરો? ના ના ના, તું મને આપી દે, હું કરી લઈશ. ખબર નહી આ શહેરમાં આપણો ગુજારો કેવી રીતે થશે. બા તું ચિંતા ના કર, આપણને કંઈક તો નાનું મોટું કામ મળી જ રહેશે. પણ પેટ પણ તો છે શંકર. શંકર માસ્ટરજી. પ્રણામ. પ્રણામ માસ્ટરજી. ખુશ રહો. ઉમા બેન, થોડી સામગ્રી છે, આલો. અને શંકર લે. ના માસ્ટરજી, ના, મારે પૈસા નથી જોઈતા. આમે તમે ઘણું કરી રહ્યા છો. અરે રાખ રાખ. ના માસ્ટરજી, મારે કામ જોઈએ છે. કઈ વાંધો નહીં, કામની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. બાપુ, રમણી કલા શેઠને ત્યાં જઈ આવો છો, મારી વાત થઈ ગઈ છે. તમે અમને મળી આવશો, કામ મળી જાય. પણ માસ્ટરજી, વિદ્યાને ભણવાનું શું? વિદ્યાને ભણવાની વ્યવસ્થા પણ મેં કરી રહી છે. શું? વિદ્યાબેન છે, શિક્ષક છે, મારી સાથે કામ કરતા હતી. એમની સાથે બધી વાત થઈ ગયા છે. એ આને ભણાવીશ, તો તમને જ્યાં બેનને જાય મળો. માસ્ટરજી આભાર તમારો. માસ્ટરજી તમારો ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ ખૂબ આભાર.
અરે એમાં શું છે, આ તો મારી શિક્ષક છું, મારી ફરજ છે દીકરીની ભણવાની. અને એક દિવસ આ ચોક્કસ ખૂબ જ ભણશે, મોટી ઓફિસર બનશે. નમસ્તે. નમસ્તે. મારે તમારું કામ છે. શું જોઈએ? હું બહાર આવું છું. હા કહો. મારું નામ શંકર છે. માસ્ટરજી કૃષ્ણકાંતજીએ મોકલ્યા છે. પણ તમે બુંબાર છો, તને શું કામ કરી શકશો? તમે જે કહેશો એ કરીશ સાહેબ. પણ અહીંયા લોડવાનું કામ છે, આ બધા કામ કરવું પડશે. હું કહું છું તમે જે કહેશો કરીશ સાહેબ. અને રોજના 200 રૂપિયા મળશે. તમારો ખૂબ ખૂબ આભાર. બેરો અમને કામે લગાડો, જાઓ બતાડો. જય શ્રી કૃષ્ણ મોટાબેન. જય શ્રી કૃષ્ણ. માસ્ટરજી કહેતા હતા કે તારે ભણવું છે. જી મોટાબેન, મારે ખૂબ ભણવું છે. મારા માસ્ટરજી કહેતા હતા કે મારે IAS કરવું જોઈએ. ખૂબ ઊંચા સપના ના જો વિદ્યા. મોટાબેન, મારા માસ્ટરજી કહે છે કે ઓછું ના વિચારો, જો ઊંચું વિચારશો ને તો હિંમત પણ વધશે. વાતો કરવી સહેલી છે પણ મહેનત કરવી પડશે. મોટાબેન, હું તમને કોઈ દિવસ ફરિયાદ નહીં આવવા દઉં. હું રાત દિવસ મહેનત કરીશ. અને પેટનું શું? બેન, હું ખૂબ મહેનત કરીશ. વિદ્યાના બાપુ પણ કામ શોધવા ગયા છે. તમે જે કહેશો ને એ બધું જ હું કરીશ. કચરા, પોતા, વાસણ, કપડાં, રસોઈ, બધું જ કામ હું કરીશ. પણ અમે અમારી વિદ્યાને ખૂબ ભણાવીશું. હા મોટાબેન, મને મને એક મોકો આપો ને. હા, માસ્ટરજી કેવા કેવા લોકોને બોલાવે છે. માસ્ટરજી ગાંડા થઈ ગયા છે. બા, ચાલ અહીંયાથી. એ ઊભી રહે અહીંયા, ક્યાં જાય છે તું? માફ કરજો મોટાબેન, પણ મારે તમારી પાસે નથી ભણવું. શું મતલબ? જો તમે મારા દેવતા સમાન માસ્ટરજીનું માન નથી રાખી શકતા તો તમે મને શું ભણાવવાના? અને આમ પણ મારા માટે મારા માસ્ટરજી ભગવાન સમાન છે, એટલે હું એમના વિરુદ્ધ એક પણ શબ્દ નહીં સાંભળી શકું. જય શ્રી કૃષ્ણ. ઠીક છે, ઠીક છે. કાલે સવારે 8 વાગે આવી જજે અહીંયા. ભણવાનું શરૂ કરીશું અને કામ પણ કરવું પડશે. કરીશું, કરીશું. જી મોટાબેન, તમારી ખૂબ મહેરબાની. હા, પ્રણામ મોટાબેન. ખૂબ 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 આભાર તમારો. જી મોટાબેન. એ શંકર, ફટાફટ કામ કર. રાતે જમ્યો કે ન જમ્યો? ફટાફટ ફટાફટ કામ કરો, હમણાં ખાવાનું બનાવવાનું છે. વિદ્યા, તું જઈને વાસણ કર. વિદ્યા, ઊભી રહે, ઊભી રહે. બેન, વાસણ હું ઘસી નાખીશ. તો જમવાનું કોણ બનાવશે? વિદ્યાએ ભણવાનું છે. જી મોટા બેન, હું વાસણ સાફ કરી નાખીશ. એ શંકર, રડે છે કેમ? રડતો નથી શેઠ, આ તો આંખમાંથી પાણી નીકળે છે.
ખબર નહીં કેમ આંખ બળે છે ને પાણી નીકળે જ કરે છે. અરે પણ આંધળો થઈ જઈશ તો પેટ માટે કમાવો ક્યાં જઈશ? નાના શેઠ, મારે આંધળા નથી થવું, મારે મારી દીકરીને ઓફિસર બનતા જોવી છે. તારી દીકરી ઓફિસર? હા, સપના જોવાના છોડી દે. હું સપના નથી જોતો શેઠ. તો ફેર ગાંડો થઈ ગયો તું. મારી દીકરી ઓફિસર બનશે, મારી દીકરી ઓફિસર બનશે. ધ્યાનથી ભણજે, ગ્રેજ્યુએટ થવાનું સહેલું નથી. જી મોટા બેન. ઉમા, તું શું જોઈ રહી છે? જા કામ કર, રાતનું જમવાનું બનાવ. જી જી. અને હા, તારી દીકરીને હું ભણાવીશ. એક મહિને 2000 રૂપિયા આપીશ. તમારું જમવાનું પણ અહીં જ છે. જી બેન, કઈ વાંધો નહીં. તો જા કામ કર. વિદ્યા, હવે તું ભણ. જી મોટા બેન.
નવલીન વરા ગરબે તું વિદ્યા છે? જી. આઈએસ ઓફિસર બનવા માંગે છે? જી સાહેબ. શું જી જી કરે છે? આઈએસ ઓફિસર બનવું કેટલું મુશ્કેલ છે ખબર છે? સાહેબ, હું દરેક વાત માટે તૈયાર છું. તારો કહેવાનો અર્થ શું છે? મારો કહેવાનો અર્થ એ છે કે હું ખૂબ મહેનત કરવા તૈયાર છું. મહેનત? મહેનતથી જ અગર આઈએસ ઓફિસર બન્યા હોત ને તો આજે હજારો છોકરા છોકરીઓ આઈએસ ઓફિસર બની ગયા હોત. સાહેબ, તમારું માર્ગદર્શન અને મારી મહેનત, બાકી તો હું સમજુ જ છું કે કોઈ પણ લડાઈ શબ્દોથી નથી જીતી શકાતી, પણ દિમાગથી જરૂર જીતી શકાય છે. સ્માર્ટ છોકરી છે, બોલતા આવડે છે. સાહેબ, જો તમારા આશીર્વાદ હશે ને તો. કઈ નહીં થાય, કઈ નહીં થાય. મારા વાના ઘરેણા વેચાઈ ગયા અને આ બે વીઘા જે જમીન છે ને એ પણ વેચાઈ ગઈ, ત્યારે જઈને હું આઈએસ ઓફિસર બન્યો છું. અને છે ને, ટોપર હતો ટોપર, પણ શું થયું, શું થયું? સોમનાથ, પ્લીઝ. કેમ? વિદ્યાને ખબર હોવી જોઈએ કે તે કોના પાસે ભણવા આવી છે. હું એક કરપ્ટેડ છું, સસ્પેન્ડેડ છું. વિદ્યાને ખબર છે હું સસ્પેન્ડેડ ઓફિસર છું? મેં લાંચ લીધી છે, હું કરપ્ટેડ છું. કેમ નહીં કીધું એને? મારી વિદ્યા આઈએસ બનશે, ઓફિસર બનશે, મને દેખાય છે સેઠ, દેખાય છે. તારા જેવો ગાંડા માણસ મેં ક્યાં ન જોયો. હું ગાંડો નથી સેઠ, બહુ નસીબ વાળો છું. હું સમજદાર દીકરીનો બાપ છું શેઠ. મારી વિદ્યા દિવસ રાત ભણ્યા કરે છે. તું પણ રાજવત મહેનત કરે છે ને? મરી જઈશ, મરી જઈશ. ના, હું મરીશ નહીં, હું મરીશ નહીં શેઠ. મારી વિદ્યાને ઓફિસર બનતા જોઈશ, પછી જ મરીશ. એના પહેલા યમરાજ પણ આવશે ને, તું એને કહીશ. ના ભાઈ, ના ભાઈ, ના, તું જા ભાઈ, હમણાં નહીં. મારી દીકરીને ભણાવવાનું છે, હમણાં નહીં, હમણાં નહીં. પણ તારી હાલત તો જો. મારું શું છે શેઠ? જે થવાનું હશે એ થશે, પણ મારી દીકરી ભણવી જોઈએ, મારી દીકરી ભણવી જોઈએ શેઠ. હવે તમે મને વાત નહીં કરાવો, તમે જાઓ.
નહીં તો તમે જ કહેશો કે શંકર બહુ વાત કરે છે, એનો પગાર કાપી નાખો. ગાંડો છે. હે માતાજી, મારી વિદ્યાને આઈએસ બનાવજો માતાજી. શું કામ આઈએસ કરવું છે? પબ્લિક સર્વિસ સાહેબ. ઈમાનદારીથી કરીશ? ઈમાનદારી મારા દેશથી, મારા દેશના સંવિધાનથી અને મારા દેશના કાયદા કાનૂનોથી, અને રાષ્ટ્રપ્રેમને હું સર્વોચ્ચ માનું છું. ઈમાનદારી તો આમ જ વેચાય છે. હું નહીં વેચાઈ જાઉં સાહેબ. મારા બા બાપુજીએ ખૂબ જ મહેનત મજૂરી કરીને અને પોતાનું લોહી બાળીને મને ભણાવી છે. મારા બા બાપુજીનું લોહી એટલું સસ્તું નથી કે વેચાઈ જાય. તો તારા પર લોકો આરોપ મૂકશે. હું લડીશ. તને જલીલ કરશે, અપમાનિત કરશે. હું મોકો નહીં આપું. રાત દિવસ એક કરવી પડશે. હું તૈયાર છું. એ મોટી મોટી વાતો કરે છે, ખબર છે તારી ઓકાત શું છે? સાહેબ, હું ઈમાનદાર છું. હું એક ગરીબ કુંભારની દીકરી છું અને એની સાથે સાથે હું આ પવિત્ર માટી ગુજરાતની દીકરી છું. અરે, કાંટા પર ચાલવું એ તો મારું રોજનું કામ છે. ગરીબીનું દર્દ મેં મહેસૂસ કર્યું છે અને એટલે જ મને મારી ગરીબીની કોઈ જ શરમ નથી. સાહેબ, મારા બા બાપુજીએ મને ચોરીની નહીં પણ મહેનતની રોટલી કરીને ખવડાવી છે, એટલે મારું ઈમાન ક્યારેય ડોલશે નહીં. હું તને આઈએસ ઓફિસર બનાવીશ. આભાર સાહેબ. શંકર. હા શેઠ. આ બાજુ, આ બાજુ શંકર, આ બાજુ. હા શેઠ. આંખો દેખાડું નથી તને? ના શેઠ, દેખાય છે, દેખાય છે મને શેઠ, દેખાય છે. તમે મારી ફિકર નહીં કરો, મારી ચિંતા કરવા વાળી મારી માતાજી બેઠી છે, મને બધું જ દેખાય છે. તું એમના માંડીશ, ડોક્ટર પાસે જા, તને આંખે દેખાતો નથી, ઈલાજ કરા. ના શેઠ, આ તો ખાલી આંખોમાંથી પાણી આવે છે, રાતે ઊંઘ ન થાય ને એટલે. શંકર, તું ઘણા વર્ષોથી મારે ક્યાં નોકરી કરે છે, પૈસા પણ જમા કરાવે છે, તો તારા પૈસા હાર્ડ જકી જમા થઈ ગયો છે મારી પાસે, તારે આંખનો ઈલાજ કેમ નથી કરાવતો? કેમ મજાક કરો છો શેઠ, કેમ મજાક કરો છો? આંખોએ બહુ દુનિયા જોઈ શેઠ, હવે દિલ ભરાઈ ગયું છે. હવે વિદ્યાને દુનિયા બતાવવાની છે, તો હું ઈલાજમાં મારી કમાણી આમ બરબાદ કરી દઉં? ના 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 ના, હજી વિદ્યાએ બહુ ભણવાનું છે. એને સારા કપડાં, ફોન, ચોપડા, બહુ પૈસા જોઈશે શેઠ, બહુ પૈસા જોઈશે. મારું શું છે? મારું તો જે થવાનું છે થશે. હવે તો મારે વિદ્યાની આંખોથી દુનિયા જોવાની છે, વિદ્યાની આંખોથી. કડો માણસ છે. હે માતાજી, મારી વિદ્યાને ભણવાની શક્તિ આપો માતાજી, મારી વિદ્યાને ભણવાની શક્તિ આપો, મારી વિદ્યાને ભણવાની શક્તિ આપો. છે હવે ઘડી, વિશ્વાસ હતો
અભિનંદન, તે એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરી લીધી. તે તો કમાલ કરી નાખ્યું યાર. મને તો પોતાના પર ભરોસો નથી થતો કે તે ફર્સ્ટ એટેમ્પમાં જ પાસ કરી દીધું. આ તારા મહેનતનું ફળ છે. હું એકલી કંઈ ના કરી શકી હોત જો તમારો વિશ્વાસ અને તમારો સાથ ના હોત અને મારા બા બાપુજીનો સહારો ન હોત ને, તો હું આ પરીક્ષા પાસ જ ન કરી શકી હોત. હું ખૂબ ખુશ છું, પણ હવે તારે તૈયારી કરવી પડશે. તારે દિલ્હી જવું પડશે. જી સાહેબ. પણ ચિંતા ના કર, આપણે હમણાં અહીંયા સાથે છીએ ને, તો આગળ પણ આપણે સાથે જ રહીશું. નહીં સોમનાથ, મોટી ઓફિસર બનશે. મારી વિદ્યાને ઓફિસર બનતી જોવી એ જ મારા જીવનનું લક્ષ્ય છે. બસ હવે એ દિવસ દૂર નથી. હાલો હાલો શેઠ, ઓફિસર બનતી જોવી એ જ મારા જીવન નું લક્ષ્ય છે. લાવો લાવો પૈસા લો. હા શંકર, આ તારી મહેનત ને રૂપિયા. હા શેઠ, હવે આ પૈસાથી હું એને દિલ્હી મોકલીશ વિમાનમાં. આઈએસ છે ને, હવે નવા નવા કપડા પણ ખરીદીશ, નવી નવી સાડીઓ એના માટે. શેઠ શેઠ, હા હું જઉં છું શેઠ. જય માતાજી, જય માતાજી. હે માતાજી, આ ગાંડાને સપના પૂરા કરજો. આ શંકર જેવો જેને બાપ મળે તે દીકરી ધન્ય છે. જય માતાજી.
અરે ઉમાબેન, સારો લાગે છે? બહુ મોંઘી સાડી લાગે છે. આટલી મોંઘી સાડી પહેરવાની મને આદત નથી. અરે તો ઉમાબેન આદત પાડો. હવે તમે જો ને, ડેપ્યુટી કલેક્ટર વિદ્યાશંકર પ્રજાપતિની માં છો. બહુ મોટી ઓફિસર બની ગઈ છે મારી દીકરી વિદ્યા. હા ઉમાબેન, ખરેખર એ તમારા અને શંકરને આશીર્વાદની સાચે મોટી ઓફિસર બની ગઈ છે. બધા જ માતાજીના આશીર્વાદ છે. માતાજીના આશીર્વાદ તો છે, પણ તમારે અને શંકરને દિવસ રાતની મહેનત પણ છે. આ ધનસુખ રાઠોડ અહીંયા કેમ આવી રહ્યો છે? ઉમાબેન, ખૂબ ખૂબ અભિનંદન. આપણી વિદ્યા ડેપ્યુટી કલેક્ટર બની ગઈ છે તમારી. અરે શરમ કરો, શરમ કરો ધનસુખભાઈ, શરમ કરો. જૂની વાતો ભૂલી જાઓ, હું નાક રગડું છું. અને અમારો કરજો? એ તો ક્યારે હતો જ નહીં. ઉમાબેન, અમારો પર દયા રાખજો. કલેક્ટર સાહેબ, વિદ્યાજી જો નારાજ થઈ જશે તો અમે બરબાદ થઈ જશું. માફ કરજો. બાપુ, તમે મને મને ઓફિસરના રૂપમાં જોવા માંગતા હતા ને, અને એટલા માટે તો બાએ અને તમે ભેગા થઈને રાત દિવસ મહેનત કરી. બાએ લોકોના ઘરે વાસણ સાફ કર્યા, કચરા પોતા કર્યા, તમે પણ મજૂરી કરી, અને એટલે જુઓ જુઓ બાપુ, આજે હું ડેપ્યુટી કલેક્ટર બની ગઈ છું. શું ફાયદો? હવે તમે મને ક્યારેય જોઈ જ નથી શકવાના બાપુ. અરે ગાંડી, આ નજર હવે જૂની થઈ ગઈ છે. માતાજીએ પણ કહ્યું, હવે નવી નજરેથી દુનિયા જોવાની છે. બાપુ, તમારી આંખોની રોશની કેમ જતી રહી? તારી નજરેથી દુનિયા જોવાની હતી ને બેટા. એક કુંભારની દીકરી આઈએસ બની, કલેક્ટર બની. હવે દીકરા, તારે સમાજને નવી નજર આપવાની છે. અમે તારી નજરેથી જીવનને જોઈશું. તારા બાપુજીએ સમાજને એક નવી નજર આપી છે. દીકરીને ભણાવો, ફક્ત લગ્ન કરીને સાસરીએ મોકલવું, એ જ મા બાપનો ધર્મ નથી. દીકરીઓનો દીકરાઓની જેમ ઉછેર કરો, એને ભણાવો. અને અમે એ જ કર્યું. અમારી દીકરીને ભણાવી, અમારી દીકરીને ભણાવી. તું જ મારી આંખો છે દીકરી, તું જ મારી નજર. હું બહુ ખુશ છું, બહુ ખુશ છું. અમારા દરેક કષ્ટ સફળ થઈ ગયા. મારી દીકરી હવે ભણીને હવે દેશની સેવા કરવાની છે. સાચી વાત છે. અમે
અમને તારા પર ગર્વ છે દીકરી, ગર્વ છે અમારી દીકરી પર.